वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री गुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज की जय हरि कृष्ण महाराज की जय श्री स्वामीनारायण भगवान की जय कथा सांभता सर्वे भक्तों ने जय श्री स्वामीनारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी विरचित भक्त चिंतामणि अंतर्गत परचा प्रकरण में गई काले स्वामी 137 प्रकरण में प्राणवल्लभना चरित्र नु कथन करीने प्रकरण की पूर्ति करी स्वामी प्राणवल्लभ ब्राह्मण है आजीविका माटे गामों गाम जाइने पूजा करावे छे बधी रीतनी पूजा करावे छे छता पन एना अंतर में भगवान संतोना समागमे करीने एवी दृढ़ता बंधाई छे सत्संगनी केने भगवान सिवाय बीजू बधुं खारू लागे छे एक ने एक केवल ने केवल भगवान स्वामीनारायणनो आशरो छे एने एवी रीतनुं प्राणवल्लभनुं जीवन छे अने एनी साथे शुं घटना घटी ते स्वामीए लखी કે પ્રાણવલ્લભ ગોદાવરી નદીમાં સ્નાન કરવા ગયો ત્યાં તેને મરકીનો રોગ લાગ્યો છે રોગ લાગતા રોગ તો રોગનું કામ જ કરે તેવી રીતે પ્રાણવલ્લભે પોતાના દેહનો ત્યાગ કર્યો અને મહારાજને તેડવા આવ્યા છતાં પણ એને મૂંઝવણ રહેતી એને એમ થતું કે આ લોકો મારા ગામના જે વાસીઓ છે તેમને મારે જાન કરવી છે કે હું કંઈ સામાન્ય જીવ મરે એવી રીતે નથી મર્યો મને તો સ્વયં ભગવાન સ્વામિનારાયણ લેવા માટે આવ્યા છે માટે પાછો એની ચિત્તામાં ઊભો થાય છે ચિત્તામાં બેસીને સ્મશાનમાં તાળી પાડીને બધાને સ્વામિનારાયણ ધૂન કરાવે છે અને પોતે તો ધન્ય હતો જ પણ બીજા જે આજુબાજુમાં હતા તેમનું પણ જીવન ધન્ય બનાવે છે એવી રીતે ભક્તના પ્રસંગ થકી પણ બીજા ભક્તને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે તે સિદ્ધાંતની વાત નિષ્કુળાનંદ સ્વામીએ કરી હવે આગળ 138 પ્રકરણમાં એક સાંભરી સારી વાર્તા સતસંગીને સુખ દેણ વીતી તે નથી વખાણ તો કહું દીઠી જે મારે નેણ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે હવે હું જે વાર્તા વર્ણવવા જઈ રહ્યો છું તે વાર્તા સત્સંગીઓને સુખ દેનારી છે લોક આ લોકમાં જે જીવ હોય એને બહુ પ્રકારે સુખ મળે કોકને કદાચ ભૂખ લાગી હોય તો તમે સારામાં સારું ભોજન આપો તો એ સુખ્યો થઈ જાય કોકને પૈસાની ભૂખ હોય એને તમે પૈસા આપો તો એની ભૂખ એવી રીતે ટળે ને એની સુખ થાય પણ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે આ વાર્તા સાંભળીને જે સત્સંગી છે જે ભગવાન શ્રીહરિના ખરેખરા ભક્ત છે એમને સુખ થશે અને સ્વામી આગળ બીજા પાદમાં એવું લખે છે કે આ વાર્તા જે છે તે કંઈ ભૂતકાળમાં થઈ ગયેલી એવી વાત નથી કેમ કે પૂર્વના જે મોટા મોટા ગ્રંથો કહેવાય છે ને મહાભારત રામાયણ ઇત્યાદિ એ ગ્રંથો કેવા છે કે ઘટના ઘટી ગઈ અથવા તો ઘટના પૂર્વે લખાણા છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની એ જ વિશેષતા કે શ્રીજી મહારાજની હયાતીમાં આ બધા ગ્રંથ લખાણા કે પરોક્ષત્વનું જે તત્વ મળવું જોઈએ ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે જ નહીં જ્યાં જુઓ ત્યાં પ્રત્યક્ષ પ્રત્યક્ષ ને પ્રત્યક્ષ જ એમ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આ જે વાત હું વર્ણવવા જઈ રહ્યો છું તે મેં મારી આંખોએ કરીને દીઠી છે અને શ્રીજી મહારાજ સ્વયં ગઢડા અંત્યના બીજા વચનામૃતમાં કે જેવી જીવને પરોક્ષને વિશે આશ્રય છે પરોક્ષને વિશે આસ્થા છે એવી જો પ્રત્યક્ષને વિશે થાય પ્રત્યક્ષને વિશે એવી દ્રઢતા એને આવી જાય તો જેટલા અર્થ એને સિદ્ધ કરવાના કયા છે શાસ્ત્રમાં તે સર્વે એને સિદ્ધ થઈ જાય છે માટે આ સંપ્રદાય જ જો પ્રત્યક્ષનો છે પ્રત્યક્ષનો જ ઉપાસ્ય સંપ્રદાય છે તો નિષ્કુળાનંદ સ્વામી પણ અહીંયા એમ લખે છે કે હું પ્રત્યક્ષ જે મેં ચરિત્ર દીઠા છે જે મેં જોયા છે સાંભળ્યા છે તેની વાત હું અહીંયા લખું છું અને એવું જ નથી કે ખાલી નિષ્કુળાનંદ સ્વામીએ પ્રત્યક્ષ ચરિત્ર દીઠા હોય એમને લખ્યા
આપણે પણ સંપ્રદાયમાં પોતાની આંખોએ કરીને કેટલા ચરિત્રો એવા દીઠા છે, જેમ ભક્ત ચિંતામણીના ગ્રંથમાં જેટલા ચરિત્રો છે ને એટલા ને એટલા જ ચરિત્રો આજે આપણાને જોવા મળે. અખંડાનંદ સ્વામીની વાત હતી, વાઘ સામેથી આવે તો સ્વામી આત્મનિષ્ઠા રાખીને પોતાની દેહની પરવા કર્યા વગર સ્વયં વાઘની જાણે સેવા કરવા માટે જ ગયા કહેવાય ને. સ્વામી એમ વિચાર્યું છે કે મારે મને જો આ વાઘ મારશે તો એની ભૂખ મરશે, એમ સ્વામીએ સ્વયં વાઘની સેવા કરવાનું વિચાર્યું. એનું એ જ ચરિત્ર આપણને યોગી સ્વામીના જીવનમાં મળે. યોગી સ્વામી દાજી ગયા છતાં પણ એમને વિચારશું આત્મનિષ્ઠા રાખી અખંડાનંદ સ્વામી જેવી, અને ગુરુજીને વારે વારે પ્રાર્થના કરે કે મને આ બધામાંથી છૂટો કરીને વહેલામાં વહેલો પાછો મોકલી દો, મારે જઈને સંતોની સેવા કરવી છે. એ જ આત્મનિષ્ઠા પૂજ્ય યોગી સ્વામીના જીવનમાં દેખાય. અને જેમ પ્રાણવલ્લભની જેમને વાત આવી કે ચિત્તા પર બેસીને મરણ સમયે, જે સમયે ખરેખર કુટુંબીઓને રડવાનો સમય છે, છાતી કૂટવાનો સમય છે, એ સમયે પ્રાણવલ્લભ ચિત્તા પર બેસીને ભગવાનનું ભજન કરાવ્યું એને, તો એનો એ જ પ્રસંગ આપણા લોયાધામ પરિવારમાં જ્યારે મામાની સાથે એક્સિડન્ટ થયું હતું અને એ જ સંતો હતા મામાની જોડે. અરે મામાનું એક્સિડન્ટ થયું, પરિવારને સમય મળ્યા ત્યાં સંતો તરત એમના ઘરે ગયા છે અને ઘરે ગઈને સભા કરી છે. હવે તમે વિચારો કે કદાચ કોઈક વ્યક્તિ લોકમાં મર્યો હોય અને એ સમયે તમે એના ઘરે જાઓ તો શું થતું હોય? રડતા જ હોય બધા, આજુબાજુમાંથી બધા ભેગા થયો કે આ તો બહુ સારા હતા, રહ્યા હોત તો ઘણું સારું થાત, એવી જ વાતો કરતા હોય. છતાં પણ મામાના પ્રસંગમાં એમ બન્યું કે સંતો ત્યાં ગયા છે, કોઈ પ્રકારનું રોગ કકડાટ નથી થતો, એટલું જ નહીં પણ સંતોએ ત્યાં જઈને અડધો કલાક કથા કરી છે, ભગવાનની ધૂન કરાવી છે. માટે એવું કંઈ નથી કે પૂર્વે બની ગયા ચરિત્રો આજે નથી, જો એ દ્રષ્ટિ મળી જાય ને તો બધું આજે આપણી સમક્ષ જ છે. શ્રીજી મહારાજે જે પૂર્વે હતું એ અત્યારે આપણાને આપ્યું જ છે. અને આગળ વિચારતા મુક્તાનંદ સ્વામીનું ચરિત્ર નિષ્કળન સ્વામી વર્ણવ્યું હતું કે ગમે તેટલા દ્વેષીઓ હતા, સ્વામીને ઝેર પાયું. સ્વામી તો અંતર્યામી હતા, જાણતા કે મને ઝેર પાય છે, છતાં પણ એ જીવનું કેમ સારું થાય તે વિચાર કરીને સ્વામીએ ઝેર જમી ગયા હતા. તો જેવી રીતે સ્વામીની ભાવના કેવી કે કોઈ ગમે તેટલો અપકાર કરે છતાં પણ એની ઉપર ઉપકાર કરવો, મુક્તાનંદ સ્વામીની એવી સાધુતા હતી. તો એવી નેવી જ સાધુતા પૂજ્યપાદ દાદા ગુરુજીના જીવનમાં દેખાય. અમને છે ને સંતોની કથામાં પૂજ્યપાદ ગુરુજી એક બહુ સરસ ચરિત્ર વર્ણવ્યું હતું દાદા ગુરુજીનું, કે દાદા ગુરુજી વડતાલમાં હતા અને પ્રતિષ્ઠિત હતા એ વખતે મોટા સંત તરીકે, કોઠારી તરીકે ગણે. માટે એક દિવસ એવું થયું કે હવે વડતાલમાં દ્વેષીઓ તો હોય જ, આ લોકમાં કોઈના પણ દ્વેષીઓ તો હોય જ. તો દાદા ગુરુજીને જે દ્વેષીઓ હતા ને તેમણે શું વિચાર્યું કે હરિભક્તો માટે નવા બાથરૂમ ઊભા કરવાના હતા. તો એ લોકોએ એમ વિચાર્યું કે દાદા ગુરુજીનું જે આસન છે, જ્યાં રહેવાનું સ્થાન છે, તેની બાજુમાં જ ઊભા કરીએ. હવે એ વખતેના બાથરૂમ કેવા, કે આજના જેવી કોઈ સેપ્ટિક સિસ્ટમ તો હતી નહીં, કેટલા ગંધાય અને કેટલો સાફ કરવું પડે અને કેટલાય લોકો ત્યાં આવે. તો આ લોકોએ એમ વિચાર્યું કે દાદા ગુરુજીને ડાયરેક્ટ હેરાન ના કર્યા, પણ એમના આસનની બાજુમાં આવી રીતે બાથરૂમ જો ઊભું કરીએ તો એ હેરાન થવાના જ છે. તો એ લોકોએ જ્યારે એવો વિચાર કર્યો અને દાદા ગુરુજીને એવી જાણ થઈ ને, ત્યારે દાદા ગુરુજીનું એવું અજાત શત્રુપણું હતું કે સ્વયં હરિભક્તને જઈને એવું કહે છે કે જા આવી સેવા છે હરિભક્તોના બાથરૂમ ઊભા કરવાની, તો તું સ્વયં જઈને યજમાન થા. એ લોકો દાદા ગુરુજી પ્રત્યે શત્રુતા દાખવે છતાં પણ કોઈ રીતે વિચલિત નથી થયા દાદા ગુરુજી, અપકાર ઉપર પણ એમને ઉપકાર જ કર્યો છે. અને જેવા ગુણ દાદા ગુરુજીમાં એવા ને એવા જ સાંગોપાંગ અંગે અંગમાં પૂજ્યપાદ ગુરુજીની નખથી શિખા પર્યંત જેવી દાદા ગુરુજીમાં સાધુતા, જેવી મુક્તાનંદ સ્વામીમાં સાધુતા હતી, નેવી નેવી જ પૂજ્યપાદ ગુરુજીમાં દેખાય. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં એક પ્રસંગ એવો બની ગયો કે કંડારીમાં ગુરુજી તો બહાર માળા કરે છે, ગ્રાઉન્ડમાં ફરે છે, અને ત્યાં એક જન અચાનક આવી ગયો. એને ખબર નહીં ક્યાંકથી કંઈક સાંભળ્યું હશે, કંઈક કોઈકે કીધું હશે, માટે એની મતિ ફરી તો આઈને સીધો ગુરુજીને ગાડો જ દેવા માંડ્યો. કેટલું નહીં નહીં તો 15-20 મિનિટ સુધી સતત ગાડો દેવા ગુરુજીને, એવા શબ્દો બોલે કે આપણે તો સાંભળીએ ના શકીએ. પણ ગુરુજી તો સાધુતાની મૂર્તિ, બધું પી ગયા, કંઈ બોલ્યા નહીં. પછી એનું જ્યારે પૂરું થયું ને બધું એનું પ્રકરણ ગાડો બોલવાનું, ત્યારે ગુરુજી એને કહે કે ભગત તમે ક્યારના બોલો છો, ઘણા થાકી ગયા હશો, માટે જાઓ અંદર જઈને ભોજનાલયમાં તમારા માટે જમવાની તૈયારી કરી દીધી છે, જમી લો. હવે ગુરુજીને જે આવ્યો તો વ્યક્તિએ ગાડો ખવડાવે છે અને ગુરુજી શું વિચારે છે કે આ ભૂખ લાગી હશે, હું એને ભોજન આપું. માટે અપકાર ઉપર પણ જે ઉપકાર કરવાની ભાવના મુક્તાનંદ સ્વામીમાં હતી, તેની તે જ ભાવના આપણા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજીમાં પણ દેખાય.
એટલે આના પરથી કહેવાનો તાત્પર્ય એટલું જ છે કે જે પૂર્વે હતું તે આજે નથી એવું નથી, જે કાંઈ પરોક્ષ થઈ ગયું છે એવી વાત જ નથી આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં, બધું પ્રત્યક્ષ જ છે, ખાલી એને જોવાની દ્રષ્ટિ કેળવવી પડે. અને એવી રીતની દૃષ્ટિ જ્યારે કેળવાઈ જાય ને ત્યારે એને સત્સંગમાં રહ્યાનું કંઈક અલૌકિક જ સુખ અનુભવાય. એને એવું ના થાય કે હું રહી ગયો, કે હું મુક્તાનંદ સ્વામીને ના મળ્યો, ગોપાળાનંદ સ્વામીને ના મળી શક્યો, આવા મોટા મોટા ભક્તોના ચરિત્ર લખ્યા, તેમને મળીને હું કદાચ વધુ ધન્ય થયો હોત, એને એવો વિચાર ના થાય. પણ એવું જ વિચારે કે મારી આજુબાજુમાં બધું રહેલું છે ને એ વખતે જે હતું એનું એ જ છે. એટલે મહારાજ સ્વયં કહે છે કે મહારાજ જ્યારે પૃથ્વી પર વિરાજમાન હોય ને ત્યારે પોતાના પાર્ષદે સહિત હોય, અક્ષરધામમાં પણ મહારાજની સાથે હોય અને એમના મુક્તો પણ સાથે જ હોય. માટે એવી રીતનો પ્રત્યક્ષ સત્સંગ છે તેની વાત નિષ્કળાનંદ સ્વામી આગળ લખે છે. ધન્ય ધન્ય સત્સંગીને જેના પુણ્યનો નહીં પાર, ધન્ય ધન્ય શ્રી મહારાજને જેણે આપ્યા પરચાય પાર. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આ વખતે જે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગી થયા છે તેમના ભાગ્યનો કોઈ પાર નથી, તેમને ધન્ય છે ધન્ય છે, અને એની પુણ્યનો કોઈ પાર નથી, એના ભાગ્યની કોઈ સીમા નથી. એનું કારણ શું છે? સ્વામી લખે છે કે ધન્ય ધન્ય શ્રી મહારાજને જેને આપ્યા પરચા પર. આપણું ખરેખર વાસ્તવિક કોઈ જો મોટું ભાગ્ય હોય, કોઈ જો મોટામાં મોટી પ્રાપ્તિ હોય, મિલકત હોય, તો મહારાજ અને સંતો એ જ છે. કદાચ લોકમાં તમે ફરવા જાઓ ને તો ઘણા વ્યક્તિ એવા મળે કે તમને સામેથી કે મારી પાસે તો આટલી વીઘા જમીન છે, આમ એવા કેફથી બોલતા હોય ને કે એને એવું લાગે કે આ જમીન મારી પાસે છે તો આખું જગત મેં જીતી લીધું છે. અમુક લોકો એવું કહે કે મારી પાસે આટલી પ્રોપર્ટી છે, મારી પાસે આટલી મિલકત છે. લોકના જીવને એવી રીતનો કેફ હોય છે. પણ સ્વામી અહીંયા લખે છે કે જે સત્સંગી છે એને એવો કેફ હોય છે કે મને કેવા મોટા મહારાજ મળ્યા છે. મહારાજ સ્વયં જો પોતાની મૂર્તિનો પાર નથી પામી શકતા તો આપણે તો ક્યાંથી પામ્યા? માટે એવી રીતની જે અગાધ મિલકત છે તે આપણને મળી છે, તેના કારણથી આપણા પુણ્યનો પાર નથી. અને ચિંતામણી કદાચ કોકને મળી હોય ને તો સ્વામી વાતોમાં તો એવું લખે છે કે બાળકના હાથમાં છે, માટે બાળક શું જાણે કે આ તો પથ્થરો જ છે. ચિંતામણી કે એવી રૂપાળી ના હોય કે એને સોનાથી વીંટેલી હોય કે સરસ મજાના કાપડમાં મૂકેલી હોય, પથરા જેવી જ દેખાતી હોય, પણ જેનો જાણકાર છે તે જાણે છે કે આ ચિંતામણી છે. બાળક તો એમ જ વિચારે કે આ તો સામાન્ય પથ્થરો છે, આને આપણે શું કરશું, એને કંઈ ખબર નથી કે આમાંથી જે ઈચ્છા કરશે તે એને સિદ્ધ થશે. એવી રીતે ચિંતામણી તો મળી જ છે, છતાં પણ જે અભાગ્યા છે જેને સત્સંગમાં આસ્થા નથી બેસતી, તે લોકોને શું મનમાં વીતે છે તેની વાત હવે સ્વામી લખે છે. જોઈ પરચા જનના જે નહીં માને નર નાર, તે જય ભાગી તન છતા મરી જાશે જમને દ્વાર. હવે અભાગ્યો કેવા છે તો શ્રીજી મહારાજના પરચા પોતે આંખોએ કરીને જોવે છે, ત્યાં સામે ઊભા રહે છે ને જોવે છે કે મહારાજનો ભક્ત ડેરા પરથી પડે છે છતાં પણ એને હાડકું નથી ભાંગતું, સામેથી જોવે છે કે આને આપણે ઝેર પાઈએ છીએ છતાં પણ નથી મરતા, સામેથી જોવે છે કે આ ચિતા પર બેસીને ભજન કરાવે છે, એવી રીતના અનંત આશ્ચર્ય જોવે છે છતાં પણ પૃથ્વી ફાટે ને જેમાં તમે પાણી રેડો તો પૃથ્વી કોઈ રીતે ભરાય નહીં, એવી રીતે એમના ભગવાનમાં આસ્થા બેસતી જ નથી. અને સ્વામી તો અહીંયા મોરછાપ આપી દે છે કે એવા જે અભાગીઓ છે તે લોકો મરીને જમપુરીમાં જવાના. પૂર્વે છે ને બે પ્રકરણ પહેલાં સ્વામી એવી વાત લખી હતી કે આ ચરિત્રને જે કોઈ સાંભળશે કે ગાશે તે ભગવાનના ધામમાં જશે, ભગવાનના ધામના અધિકારી થશે. પણ હવે આ અભાગ્યો માટે સ્વામીને એવા વચન લખવા પડ્યા છે કે એ લોકો શ્રીજી મહારાજના ચરિત્રોને જોવા છતાં પણ જો નહીં સ્વીકારે તો જમપુરીમાં જવાના. એવી રીતના એ અભાગ્ય છે. અને કંઈ એમાં એ અભાગ્યાને વાત નથી મનાતી, એમાં કંઈ ભગવાનનો વાક નથી કે નિષ્કુળાનંદ સ્વામીનો પણ વાક નથી. સ્વામીએ તો જેવું દીઠું એવું લખ્યું છે. એક છે ને બ્રાહ્મણ હતો. હવે બ્રાહ્મણ હતો આમ તો પુરાણી જેવો કથા કરે, માટે ગામોગામ ફરતા ફરતા કથા કરતો જાય છે, મહાભારતની સારી કથા કરે, રામાયણની સારામાં સારી કથા કરે, ભાગવત પુરાણની કથા કરે, એવી રીતે ઘણાએ ઘણાએ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોની કથા કરતાં કરતાં ગામોગામ ફરે છે.
હવે એક દિવસ એવું થયું કે એક ગામમાં આવી ચડ્યો અને ત્યાં જ્યાં ગામના સીમમાં આવે ત્યાં લોકો મળ્યા એમને કે ગોરજી ગોરજી, અમારા ગામમાં અમારે કથા કરાવી છે, માટે તમે અમારી સાથે જ ચાલો, અત્યારે તમે અમારા ગામમાં આવીને કથા કરો, અને જો કથા કરશો તો અમે તમને મોટી ભેટ આપશું, અને એવી મોટી ભેટ આપશું ને કે તમારે બીજું કાંઈ નહીં જોઈએ. હવે બ્રાહ્મણ તો લોભ્યો, કથા કરવી એને ગમતી, કથા કરે સારી કથા કરે, બધી વાત જેવી છે એવી જ કે, માટે કથા કરવા તૈયાર થયો. ગામમાં ગયો, ત્યાં ગામમાં મોટો મંડપ રચાયો, બ્રાહ્મણ પાઠ પર બેસીને કથા સંભળાવે, હરિભ ગામના જનો દરરોજ ભેગા થઈ કથા સાંભળે, બ્રાહ્મણને દક્ષિણા આપીને પાછા ઘેર જાય. એમ એક માસ વીતી ગયો. હવે બ્રાહ્મણ રામાયણની કથા કરતો હતો, માટે રામાયણની કથામાં એક વાત એવી આવી કે સીતાનું હરણ થયું. હવે બ્રાહ્મણ એમ વિચારે કે બધાને ખબર જ છે સીતાનું હરણ થયું, હવે આ વાતને મારે શું વિસ્તાર કરવી, માટે બે ત્રણ વારે બોલ્યો કે સીતાનું હરણ થયું, સીતાનું હરણ થયું, રાવણ આવ્યો અને સીતાનું હરણ થયું, એમ વાત કરીને એને આગલો પ્રસંગ લઈ લીધો. હવે થયું શું, કથા પૂરી થઈ ને ત્યાં ગામના બે ત્રણ જણ એવા હતા બુદ્ધિશાળી, અતિશય બુદ્ધિશાળી, તે બ્રાહ્મણ પાસે આવીને કહે છે કે બ્રાહ્મણજી, અમને એક પ્રશ્ન છે, તમે કથા તો બહુ સારી કરો છો, તમારી વાત બધી માન્યામાં આવે છે, પણ આ એક વાત માન્યામાં નથી આવતી. બ્રાહ્મણ કે શું માન્યામાં નથી આવતી, મેં આજે વાત એવી જ કરી છે જે આ રામાયણમાં વાલ્મીકીજીએ લખ્યું એ જ મેં તો તમને સંભળાવ્યું. ત્યારે બધા લોકો કહે કે ના ના, એવું ના હોઈ શકે, આજે તમે એક ખોટી વાત કરી છે, ક્ષેપક વાત કરી છે, માટે અમારા પ્રશ્નનો તમે ઉત્તર જ્યાં સુધી નહીં આપો ને ત્યાં સુધી આજે તમે દક્ષિણાના અધિકારી છો જ નહીં. હવે બ્રાહ્મણ વિચારે કે મેં કંઈ ખોટી વાત તો કરી નથી. જનો ઘણું પૂછે છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે સારું ચાલો, તમારો શું પ્રશ્ન છે મને વહેલો વહેલો પૂછો, પ્રશ્નનો જવાબ આપીને હું ચાલતો હતો, હજી મારે ઘરે જવાનું છે પાછું. ત્યાં એ જે ગામના જનો હતા એવું કહે છે કે બ્રાહ્મણજી, તમે એમ કીધું કે સીતાનું હરણ થયું, સીતાનું હરણ થયું, હવે અમારો પ્રશ્ન એવો છે કે સીતા તો સ્ત્રી હતી, માટે એની હરણી ના થવી જોઈએ, કે હરણ કેમનું થાય સ્ત્રીમાંથી. ત્યારે બ્રાહ્મણ હસવા માંડ્યો ને એ લોકોને સમજાવે છે કે સીતાનું હરણ થયું એવું નથી, પણ સીતાનું અપહરણ થયું હતું. પછી મનમાં મનમાં બ્રાહ્મણ એમ વિચારે છે કે હવે મેં તો જેવું ચરિત્ર છે, જેવું વાલ્મીકીએ જે લખ્યું છે, એવું ને એવું જ મેં લખ્યું, એવું ને એવું જ હું બોલ્યો, અને એવું ને એવું જ સાંભળ્યું છે આ લોકોએ, છતાં પણ હવે એમની મતિમાં વાત નથી બેસતી, તો એમાં બ્રાહ્મણનો શું વાંક. નિષ્કુળાનંદ સ્વામી એમ લખે છે કે જે પરચા મેં આંખોએ દીઠા છે, જે પરોક્ષ નથી પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ પ્રમાણ જેવું બીજું કોઈ પ્રમાણ જ નથી. અનુમાને કરીને વાત મનાય, ઉપમાને કરીને વાત મનાય, કદાચ સાંભળીને વાત મનાય, એ કરતાં પણ બળવાન શું છે કે તમે આંખોએ કરીને જો એ જ સૌથી બળવાન છે, એ વાત તરત માન્યામાં આવી જ જાય. તેમ સ્વામીએ આંખોએ કરીને આ જોયેલી વાત લખી છે, છતાં પણ અભાગ્યા છે, તો એમ જ માને છે કે સીતાનું હરણ નહીં થવી જોઈએ, સીતાનું હરણ ન થાય. એમ સ્વામી કહે છે એ લોકો અભાગ્યા છે અને મરીને જમપુરીમાં જવાના. પરંતુ જે લોકોને આ વાતમાં આસ્થા બેસી જાય છે, જે એમ વિચારે છે કે શ્રીજી મહારાજના ચરિત્ર સત્ય છે, એમાં કોઈ સંશય નથી કરતા, તે લોકોને શું પ્રાપ્તિ થાય છે અને એ લોકોની શું કીર્તિ છે, તે હવે નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે. એ જન જાણે આસ્તિકી જેને સાચું મનાનો મન, કહું હવે કીર્તિ કથી હરિ હરિ જનની પાવન. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવા જે આસ્તિક મતિવાળા જન છે, જે વિશ્વાસી લોકો છે, જેમને શ્રીજી મહારાજના ચરિત્રમાં સંશયનો લેશ પણ નથી, તેમના ભાગ્યનો કોઈ પાર નથી. અને એમના ભાગ્યનો તો એવો પાર નથી કે સ્વયં નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ, જેમને ભગવાનની મૂર્તિ સિવાય કંઈ ગમે જ નહીં, સૂકા રોટલા સ્વામી તાર પર લટકાઈ રાખીને સૂકા રોટલા જમનારા વૈરાગ્યવાળા સાધુ, એ સ્વયં એમનો સમય ફાડીને આવા ભગવાનના ભક્તોના ચરિત્ર લખે છે. હવે સ્વામી આગળ ચરિત્રનું વર્ણન કરે છે. ધન્ય ધન્ય જેતલપુર ગામ, વાલે જેને કર્યું નિજ ધામ, તેમાં મરે પાપી નર નાર, તે પણ ન જાય જ મને દ્વાર,
तिया पर चाया प्या वाले बहु जाने छे जन गा मना सहु मोटा मोटा करिया ज्या जगन खोट्या नही ग्रीत गौड़यन। स्वामी लखे छे के जेतलपुर गाम ने धन्य छे અને જેતલપુર ગામ કેવું છે તો ત્યાં શ્રીજી મહારાજે સ્વયં પોતે વાસ કર્યો છે, મહારાજે પોતે સ્વયં તેને ધામ તરીકે ગામને રાખ્યું છે અને અક્ષરધામના ટુકડા સમાન જેતલપુર ગામમાં મહારાજે ભક્તોના ભાવને આધીન થઈને ભક્તોની પ્રાર્થનાને વશ થઈને જે સર્વજીવ હિતાવહ મહારાજનું એક નામ છે સર્વજીવ હિતાવહ અને એ જ ભગવાનની જે પ્રતિજ્ઞા છે કે સર્વજીવનું સારું કરવું એ પ્રતિજ્ઞાને મહારાજે જેતલપુર ગામમાં પૂર્ણ કરી છે। કેમ કે જેતલપુર ગામમાં મહારાજે એવું વરદાન આપ્યું કે જે કોઈ ત્યાં મરશે ગમે તેઓ પાપી હશે ગમે તેટલા એને કુકર્મ કર્યા હશે છતાં પણ આ ગામમાં મારા સત્સંગીઓ વસે છે અને તે સત્સંગીઓની સંપર્કમાં આવીને એમના સંજોગમાં આવીને જે કોઈ પાપી અહીંયા મરશે ને એને કોઈ દિવસ જમપુરીની પ્રાપ્તિ નહીં થાય, સદૈવ ભગવાનના ધામનો જ અધિકારી થશે। એવી રીતનું મોટું વરદાન ભગવાને જેતલપુર ધામમાં આપ્યું છે અને સ્વામી આગળ લખે છે કે એ ગામમાં મહારાજે એવા પરિચય પૂર્યા છે કે જેને ગામના બધા જ લોકો જાણે, કોઈ કદાચ અધર્મી હશે ને તો પણ એ જાણે છે કે મહારાજે આ ગામમાં પરિચય પૂર્યા છે। અને જેતલપુર ગામની મોટામાં મોટી વિશેષતા શું હતી તો મહારાજે ત્યાં યજ્ઞ કર્યો હતો અને યજ્ઞ કંઈ આજના જેવો નહોતો કે સવારે ચાલુ થાય ને સાંજે પૂરો થઈ જાય, કદાચ બે દિવસ ચાલે એવો પણ યજ્ઞ નહોતો। મહારાજે તો મહિનાઓ સુધી જેતલપુર ગામમાં યજ્ઞ કર્યો હતો અને દરરોજ બ્રાહ્મણોને લાડવા જમાડવામાં આવતા। હવે ત્યાં થતું શું, બ્રાહ્મણો મહારાજના દ્વેષી હતા, એમાં શું એક ખોટા માણસ હોય ને પોતાની ખોટાઈનો ત્યાગ ન કરી શકે અને સાચા માણસની જે સાચી વાત છે એનો સ્વીકાર ન કરી શકે, માટે આ બ્રાહ્મણ હતા તે મહારાજને સંતોના દ્વેષીઓ, તો એ લોકો શું કરે ગાડાને ગાડા જે લાડુ ભર્યા ને તે નદીમાં રેડી દે નદીમાં નાખી દે, એટલે એમને શું ઈચ્છા કે અન્ન ખૂટે ને ભગવાનની જે પ્રતિજ્ઞા છે કે બ્રાહ્મણોને જમાડવા તેનું ભંગ થાય। છતાં પણ મહારાજ તો સ્વયં અન્નદાતા છે, એમને તો બધું જ કરતા આવડી, એમ મહારાજ હોય ને કોઈ દિવસ અન્ન ખૂટે એવું બને નહીં, તો આ બ્રાહ્મણોના સર્વે જે પ્રયત્નો હતા ભગવાનનું ખોટું દેખાડવાના લાડુ પાણીમાં નાખી દેવાના તે બધા વ્યર્થ ગયા છે ત્યાં, અને એવી રીતના પરચા મહારાજે ત્યાં પૂર્યા છે તેને આખું ગામ જાણે છે ને આખું ગામ ભગવાનનું સત્સંગી થયું છે। હવે ગામમાં શું ઘટના ઘટે છે તે સ્વામી લખે છે। હેમ પર ચાયા પ્યા પડે પડે તે તો કેમ લખાય કાગડે, પણ કહું છું એક બે વાત હરિ ભક્ત તણી વિખ્યાત, એક દ્વિજ ભક્ત દયા રામ પ્રભુ પધારિયા તેને ધામ, આવ્યા પંખાડી ઘોડીએ ચડી હૈયે હાર ને હાથમાં છડી। નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવી રીતે જેતલપુર ગામમાં ભગવાન શ્રીહરિએ પોતાના ભક્તને પડે પડે પરચા પૂર્યા છે। આ વાતને સાંભળતા જો ખરેખર વિચારીએ તો એમ ચોક્કસ થાય કે મહારાજ શું પડે પડે પરચા પૂરતા હશે, પરચા તો કેવી વાત છે, ઐશ્વર્ય તો કેવી વાત છે કે કદાચ આમ પ્રકાશ એનો થઈ જાય ત્યારે દેખાય આવે, એવું નથી હોતું ને કે લાઇટ તમે આખો દિવસ બલ્બ ત્યાં છે તો એનો મતલબ એવો નથી કે આખો દિવસ તમને લાઇટ આપવાનું જ છે, સ્વિચ જ્યારે પડશે ત્યારે લાઇટ આપશે, એમ મનમાં એમ વિચાર થાય કે પરચા ઐશ્વર્ય તો કેવી વાત છે કે જ્યારે એમને દેખાડવા આવે ત્યારે દેખાડે, પણ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મહારાજ તો પડે પડે પરચા પૂરે છે। હવે પડે પડે પરચા પૂરે છે તો એ કેવા પરચા હશે, એવા તો છે ને કે સતત આપણાને એમ દેખાય છે કે કોઈ મૃત્યુ પામ્યો હોય તે જીવિત થઈ ગયો, સતત એવું તો દેખાતું નથી કે ભગવાનનો ભક્ત મંદિર ઉપરથી ચડીને પડે ને એને કંઈ મરતો નથી,
ડૂબી ગયો હોય ને ભગવાન એને બચાવવા આવે એવા પરચા આપણે પડે પડે તો જોતા નથી, પણ પડે પડે ભગવાન કેવા પરચા પૂરે છે, ભગવાનની કેવી દયાળુતા છે કે જે પ્રાણધારીઓ માટે શ્વાસ જેવું બીજું કંઈ છે નહીં. તો એ ભગવાન આ લોકમાં ઓક્સિજન કોઈ દિવસ ખૂટી એવી વાત સાંભળી? કદાચ આપણે એવું સાંભળીશું કે પાણી ખૂટી ગયું, અન્ન ખૂટી ગયું, કે કોઈને કપડાં નથી પહેરવા માટે, પણ ઓક્સિજન કોઈ દિવસ ભગવાન ખૂટવા દે છે? ભગવાન સતત એમ જ વિચારે છે કે મારો આ આશ્રિત જીવ થયો છે તો એનું કોઈ દિવસ ખરાબ ન થાય, એને કોઈ દિવસ પીડા ન થાય, શ્વાસ લેવાનું એનું સતત ચાલુ રહે અને શ્વાસ લઈને શ્વાસોશ્વાસ મારું ભજન કરી શકે, એવા વિચાર કરીને મહારાજ સતત આપણી એવી રીતે સંભાળ રાખે છે. અને મહારાજનો છે ને એક ગુણ છે ઉદારપણું, ઔદાર્ય. એ મહારાજના જે સદગુણો છે ને, શાસ્ત્રમાં વર્ણિત ઔદાર્ય નામનો મહારાજનો એક ગુણ છે, મોટામાં મોટો ગુણ છે. એની વ્યાખ્યા એવી છે કે અભિજન વૃત્ત ગુણાદ્યન અપેક્ષયા સર્વા જીવ આશ્રયણીયત્વમ. કેમ એવું છે કે જે એના ભક્ત છે એમાં તો સદગુણો છે જ, માટે એ ભક્તની સહાય કરવા માટે તો ભગવાન તત્પર રહે જ છે, પણ કદાચ કોઈનામાં એ ગુણ નથી જે લૌકિક જીવો છે, લોકના માર્ગે જ બંધાયેલા છે, માયામાં ફસાયેલા જે જીવો છે એમનામાં તો એ સદગુણો નથી, છતાં પણ એમનું આશ્રયપણું, એમનું આશ્રયનું કોઈ સંસ્થાન હોય તો એ શ્રીજી મહારાજ છે. એના કારણથી એમનામાં એવું ઉદારપણું છે કે ઉદારપણું બીજે કંઈ જોવા ન મળે, એનો કોઈ જોવા જોટો ના મળે એવું ઉદારપણું મહારાજમાં છે. માટે એવી રીતના પરચા ભગવાન સ્વયં પૂરે છે આપણને, ટાઈમે ટાઈમે આપણાને જમવાનું આપી દે. કોઈ દિવસ એવું નહીં બને કે આપણને ભગવાન ભૂખ્યા સુવાડશે, એવું કોઈ દિવસ વાત આપણને અત્યારે આજ સુધી જીવનમાં બની કે કોઈ દિવસ અનાજ ખૂટી ગયું અને ભગવાનને ભૂખ્યા રાખ્યા? કેવી વાત એવી પણ નહીં બને કે આપણે તરસ્યા હોય ને પાણી પીવા માટે ન મળે, નળ ચાલુ કરો ને તરત પાણી, ભૂખ લાગે ને તરત ભોજન તૈયાર, એવી રીતના પરચા મહારાજ પડે પડે પૂરે છે. માટે સ્વામી લખે છે કે એવી રીતના જ્યારે ભગવાનના ભક્તની સહાય કરવા માટે મહારાજ એક એક સેકન્ડે પ્રગટ રહે છે, પડ માત્ર આંખોના પડકારા માત્ર પણ ભગવાન દૂર નથી થતા, તો એ બધા પરચા તો કેટલા બધા થાય એ હું કેમ લખી શકું? પણ એમાંથી એક બે વાત છે જે મારા મનને સ્પર્શી ગઈ છે, મારા હૃદયને ભાવી ગઈ છે, એવી જે વિખ્યાત વાત છે તે હું અહીંયા લખું છું. એમ કહીને નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જેતલપુર ગામમાં એક બ્રાહ્મણ ભક્ત છે, એનું નામ છે દયારામ, અને દયારામ ભગવાનનો અનન્ય ભક્ત છે. એના મનમાં ઘણા દિવસથી ઈચ્છા રહેતી કે ભગવાન મારી ઘરે આવે, ભગવાન ઘરે આવે ત્યાં હું ભગવાન માટે થાળ બનાવડાવું, ભગવાનને સ્વયં મારા હાથે જમાડું, ભગવાનની પૂજા કરું, એવી રીતનો એના અંતરમાં ભાવ રહે છે. માટે ભગવાન ભક્તના સંકલ્પ પૂર્ણ કરવા માટે સ્વયં દયારામને ત્યાં એક દિવસ પધારે છે, દયારામના ઘરે મહારાજ પધાર્યા છે. અને મહારાજનું વર્ણન સ્વામી લખે છે કે મહારાજ પંખાડી ઘોડીએ ચડીને આવ્યા. પંખાડી ઘોડી તો શું, તો ઘોડીને જાણે પંખ આવી ગયા હોય ને, ગરુડ કેમ ફટાફટ ઉડે, એવી રીતે મહારાજની ઘોડી ફટાફટ વેગવાન ઘોડી છે, તેના પર મહારાજ બેસીને આવ્યા છે. માટે સ્વામી લખે કે પંખાડી ઘોડી છે. અને ઘોડીએ ચડીને મહારાજ હાર ધારણ કર્યા છે, મહારાજ હાથમાં છડી છે, એવી રીતની શોભાએ યુક્ત મહારાજ દયારામના ઘરે પધાર્યા છે. હવે દયારામ તો એના ગામ ધંધામાં વ્યસ્ત હતો, એને અંતરમાં ચોક્કસ ઈચ્છા હતી, પણ એવું તો કંઈ હતું નહીં કે મહારાજ સ્વયં પ્રગટ થશે. આપણાને એવી ઘણી ઈચ્છા હોય કે આપણા ઉત્સવ સમયમાં મોટો પ્રાઇમ મિનિસ્ટર આવે, મેયર આવે, અને આપણે એને ઘણા બધા પત્રો પણ ભેજ્યા હોય કે તમે આવજો આવજો, એની ના પણ આવી ગઈ કે હું નહીં આવી શકું, વ્યસ્ત છું, છતાં પણ એ જો ઉત્સવમાં આવી જાય તો કેવું આશ્ચર્ય થાય. હવે કદાચ આ લોકના પ્રતિષ્ઠિત માણસને જોઈને આશ્ચર્ય થતું હોય તો દયારામને ભગવાનને જોઈને આશ્ચર્ય ન થાય એની શું વાત કહેવી, એના મનમાં કેવો હરખ હશે કે એ હરખ નથી સમાતો એના મનમાં. અને દયારામના મનમાં શું સ્થિતિ છે, એની શું ઘટના વીતે છે એની સાથે તે સ્વામી લખે છે. જોઈ જન થયો રડિયાત, અહો આશ્ચર્ય વાત, અતિ પ્રેમ માય લાગ્યો પાય, ઢાડી ઢોલિયો બે સાર્યા ત્યાય. દયારામ તો એના ઘરમાં બેઠો છે, એના દરવાજા સરે બંધ છે, અને જેને દરવાજા પર ખડખડાટ સાંભળી ત્યાં દરવાજો ખોલે, ધીમે રહીને જોવે છે, તેની આંખો અને મહારાજની આંખો ભેગી થઈ. હવે મહારાજને જોઈને દયારામ તો હરખાયો છે, આનંદ અતિશય એને ઉપજ્યો છે,
ને મનાતું નથી કે મહારાજ સ્વયં મારી ઘરે આવ્યા. એવી રીતનું ભગવાનના દર્શન જઈને કર્યા છે ત્યાં ભગવાનનો હાથ તરત પકડીને મહારાજને છે કે પધારો મહારાજ પધારો, આજે મારું ઘર તમે પાવન કર્યું, મારી સર્વે ઈચ્છાઓ પૂર્ણ તમે કરી છે, મારા ઘરમાં પધારો ને લો, અહીંયા બેસો મહારાજ, હું બીજી બધી તૈયારી કરું ત્યાં સુધી તમે આ ઢોલિયા પર બેસો. હવે એ સમયમાં એવું તો નહોતું કે સંતો પધરામણી આવવાના હોય તો કદાચ આપણને બે દિવસ પહેલાં ફિક્સ હોય કે આ જ દિવસે મારી ઘરે આવવાના છે કે આ જ દિવસે ઠાકોરજીને લઈને સંતો પધરામણી કરવાના છે. એવું તો હતું નહીં કે તમે તૈયારી બધી કરી રાખો, સોફા પર સારા પાથરના પાથરી રાખો ઠાકોરજી માટે કે ઠાકોરજી માટે થાળ તૈયાર કરી રાખો. મહારાજનું તો એવું હતું કે મહારાજ તો અનાયાસે આવી જાય, કોઈને કહે પણ નહીં, કોઈને તૈયારી કરવાની ક્ષમતા પણ ના આપે ને તરત આવી જાય. એવી જ રીતે દયારામની ઘરે મહારાજ તુરંત આવ્યા તો બિચારાની ઘરે કંઈ તૈયારી તો હતી નહીં, છતાં પણ એક ઢોલિયો હતો, તે ઢોલિયા પર પાથરનો બિછાવ્યો છે, મહારાજને ત્યાં બેસાડ્યા છે. મહારાજને બેસાડીને આગળ શું કરે છે તે સ્વામી લખે છે. નીર્યો ઘોડીને નીલે રો ઘાસ ઉભો હાથ જોડી આગે દાસ આપો આજ્ઞા કરાવો થાડ દયા કરીને જમો દયાડ. દયારામ મહારાજને ઢોલિયે વિરાજમાન કરીને બહાર ગયો છે. બહાર જઈને શું કરે છે કે મહારાજની જે ઘોડી હતી ને તે ઘોડીને ઘાસ ખવડાવે છે, ઘોડીને પાણી પાય છે. એવી રીતે મહારાજની આગતા સ્વાગતા કરવા માટે તત્પર થયો છે. એવી જ રીતે ઘોડીને પણ ભગવાનનું એક અંશ જાણીને, ભગવાનનો ભક્ત જાણીને એ ઘોડીની પણ એને સેવા કરી છે. અને મેં પૂર્વ કીધું ને એમ કે જે પરોક્ષ વાત હતી તે પ્રત્યક્ષ નથી એવું નથી. મહારાજની ઘોડીની જેવી રીતે આ દયારામે સેવા કરી એવી જ રીતે આજે સંતો જોડે, દાદા તમે તો સાક્ષી છો કે સંતો જોડે વિચરણમાં જાઓ તો સંતો કદાચ ભૂખ્યા રહેશે પણ ભક્તો તમને ભૂખ્યા રહેવા દે. મહારાજ માટે જેવી રીતે અન્નકૂટ તૈયાર કરે ને એવી રીતે જે સંતો જોડે વિચરણમાં ગયા હોય સહાયક તરીકે પાર્ષદ તરીકે તેમને પણ અન્નકૂટ જમાડે. પૂર્વે દયારામે જેવી રીતે ભગવાનની ઘોડીની સેવા કરી એવી જ રીતે આજે પણ ભગવાનના ભક્તો મહિમા જાણીને જે સંતો સાથે સેવા કરવા માટે જે ભક્તો ગયા હોય ને એમની પણ સેવા એવી રીતે કરતા રહે છે. માટે પરોક્ષ જે વાતો છે આજે પ્રત્યક્ષ દેખાય એવું નથી પણ સદૈવ એક પ્રત્યક્ષપણાની એક ધારા વહેતી જ રહે છે. તેવી રીતે દયારામે ઘોડીને ઘાસ પાયું, પાણી પાયું અને પાછો ઘરમાં આવીને મહારાજની સમક્ષ હાથ જોડીને ઊભો રહ્યો. મહારાજને છે કે હે મહારાજ, તમે અનાયાસે આવી ગયા, મને કંઈ ખબર નથી તમે આવવાના છો, જો ખબર હોત તો તમારા માટે મારી બેન પાસે સારામાં સારો થાળ બનાવડાવેત, દૂધપાક, માલપુડા, ભજીયા, શ્રીખંડ, પૂરી બધું જ બનાવડાવેત અને તમને એટલા જમાડેત કે તમારે અહીંયા અહીંયા જ સૂઈ જવું પડે, અહીંયા અહીંયા જ રાત વિતાવી પડે એવી રીતનો હું પ્રબંધ કરેત મહારાજ. પણ હવે તમે અનાયાસે આવ્યા છો માટે મહારાજ મારી વિનંતી છે, મારી પ્રાર્થના સ્વીકારો કે થોડી વાર તમે અહીંયા બેસો, હું તરત તમારી માટે ભોજનની વ્યવસ્થા કરું છું. બહુ વાર નહીં લાગે મહારાજ, તમે અહીંયા જ બેસો, હું હમણાં જ ગયો ને હમણાં જ પાછો આવી જઈશ તમારા માટે થાળ તૈયાર કરીને. દયારામ પર કંઈક દયા કરો મહારાજ, આજે એનો થાળ જમીને જ તમે જજો. એવી રીતે દયારામ પ્રેમી ભક્ત છે, મહારાજને હરખાતો હરખાતો પ્રાર્થના કરે છે. અને આગળ દયારામ મહારાજને કહે છે, મારી બોન છે બીજે ભવન, કહું તેને કરે દર્શન, કહે નાથ આવ્યા છાનાય મે, જાજો જાહેર ન કરો તમે, આજ જાવું છે ગામડ ભાન, એક જનને તેડવા જાણ, આહી રહેવું છે ઘડી બેચાર, પછી તરત થાવું છે તૈયાર. દયારામ મહારાજને કહે છે કે મહારાજ તમે આને આ ઢોલિયા પર બેસી રહો, મારી બેન બીજા ભવનમાં છે, બીજાને ઘેર ગઈ છે, હું તરત એને બોલાવી લઉં, એને પણ તમારા દર્શન થાય મહારાજ.
અને મારી બેન અહીંયા આવશે, તરત તમારા માટે કંઈક થાળ બનાવશે, સારામાં સારો થાળ બનાવીને તમે જમી લો મહારાજ, અને જમીને જ પછી અહીંયાથી જજો. એવી રીતના વચન મહારાજને કહે છે. ત્યાં મહારાજ કહે છે કે તું છાનો રે, બહુ ઉત્સાહમાં ના આવીશ, શાંતિ રાખ. કે અહીંયા હું આવ્યો છું તો મહારાજ કહે છે કે હું ગુપ્તવાસમાં આવ્યો છું, મારે કોઈને જાણ નથી કરવી કે હું અહીંયા આવ્યો છું. આ તો ખાલી તારો ભાવ હતો મનનો, તે પૂરો કરવા માટે જ હું અહીંયા આવ્યો છું. એમ મહારાજ કહે છે કે મારે તો અહીંયાથી તરત હવે ડભાણ ગામે જવાનું છે. ત્યાં ડભાણ ગામમાં મારો એક ભક્ત છે, ત્યાં જે એનો દેહ મૂકવાનો છે, માટે એને લઈ જવા માટે મારે જ આવ્યો છું. હું ડભાણ ગામમાં મારું પહોંચવું એ અનિવાર્ય છે, માટે તું કોઈને વાત ન કરીશ, તું ખાલી મારા દર્શને કરીને તૃપ્ત થઈ જા. મારી પાસે અત્યારે જમવાનો પણ સમય નથી, તને ખાલી દર્શન આપવા માટે જ આવ્યો છું. પરંતુ દયારામ તો હવે પ્રેમી ભક્ત છે. પ્રેમી ભક્તને એવું હોય ને કે એને તમે ગમે તેટલું સમજણ આપો ને, ગમે તેટલી જ્ઞાનની વાત કરો તો એને ઉતરે જ નહીં. ઉદ્ધવજીએ ગોપીઓ જે પ્રેમી હતી તેમને કેવા કેવા ઉપદેશ આપ્યા છે કે ભગવાન તો અણુ પરમાણુમાં વિદ્યમાન છે, ભગવાન જરાય પરોક્ષ નથી, અંતર્યામીપણે સદૈવ પ્રગટ જ છે, સદૈવ આપણી સાથે જ છે. પણ ગોપીઓને પ્રેમનું અંગ હતું, એ કંઈ ખોટી નથી. જે પ્રેમનું અંગ હોય એનું અંગ ખોટું, સમજણનું અંગ હોય એ અંગ સાચું, એવું કંઈ વાત નથી. પણ જે જેવી રીતે ભગવાનમાં જોડાણ હોય તેનું તેવું અંગ બંધાય, તેમ દયારામનું છે ને પ્રેમનું અંગ છે. માટે ભગવાને ગમે તેટલું કીધું કે હું ગુપ્તવાસમાં આવ્યો છું, મારે ડભાણ ગામે જવાનું છે, છતાં પણ પ્રેમી ભક્તને જ્યાં સુધી એની ઈચ્છાની પૂર્તિ ન થાય ત્યાં સુધી એ ભગવાનને છોડે જ નહીં. ભગવાન ગમે તેટલા પ્રયાસ કરે ને તો પણ ભગવાનને એમના બંધનમાં જ રાખે. પણ ભગવાન તો હવે નટવર છે, બધું કરતા આવડે, એમને કોઈને છેતરતાય આવડે, અને કદાચ કોઈક છેતરાતો હોય તો એને બચાવતાય આવડે. પણ ભગવાન અહીંયા હવે દયારામને કેવી રીતે છેતરે છે તે સ્વામી લખે છે. માટે આવ્યો રો આપુ હાર, જાતો જાજી કરી શમાવાર, દીધો હાર ગયો દયારામ, થયા દ્રશ્ય સુંદર શ્યામ. મહારાજ કહે છે વાંધો નહીં દયારામ, આવ અહીંયા હું તને એક વાત કહું. મહારાજ એને કાનમાં કંઈક વાત કહે છે ને કહે છે કે આજે મેં પ્રસાદીનો હાર પહેર્યો છે ને તે હું તને હાર પહેરાવું છું. આ હાર પહેરીને તું જા તારી બહેનને કહી આવી કે મહારાજ આપણી ઘરે આવ્યા છે ને વહેલામાં વહેલી મારે દર્શન કરવા માટે આવે. અને સાંભળ, ખાલી તારી બહેનને જ કહે છે, બીજા કોઈને ના કહેતો, મારે ગુપ્તવાસમાં રહેવાનું છે. એમ મહારાજ એની એક બાજુ આશ્વાસનના વચન કહે છે કે તું જા, મહારાજ એને હાર પહેરાવ્યો, એને એમ મહારાજે શું કર્યું કે હાર પહેરાવીને એની મનની વૃત્તિ હારમાં પૂરવી દીધી. એને એમ વિચારે છે દયારામ કે આ હાર મને મહારાજે પહેરાવ્યો, કેટલો મોટો પ્રસાદીનો હાર મને મળ્યો આજે. માટે એમ ભૂલી જાય છે કે ભગવાન તો મારી સાથે છળ કરીને પણ નીકળી જશે. એવી રીતનો ભાવ ભગવાને એને હાર પહેરાવીને એના મનમાંથી કાઢી નાખ્યો. અને દયારામને કહે છે કે જા તારી બહેનને જલ્દી જલ્દી બોલાવી આવી, બહુ વાર ના કરતો. અને દયારામ તો ભગવાનના વચનનું આશ્વાસન લઈને જ્યાં બહેનને બીજા ઘરે બોલાવવા જાય છે ત્યાં ભગવાન તો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા, તરત જતા રહ્યા ત્યાંથી. હવે આગળ શું ઘટે છે તે સ્વામી લખે છે. ઘેરે આવ્યા બેઉ બેન ભાય, નાથન દીઠા મંદિર માય, પછી કાઢી ગામ માં ખબર, નાથ આવ્યા છે કોઈને ઘેર, પરસ્પર સહુને પૂછી વળ્યા, પણ વાલોજી ક્યાંય ન મળ્યા, કહે સત્સંગી બેસો જઈ ઘરે, પ્રભુ વિરાજે છે કચ્છ તેરે. દયારામને એની બેન પાછા ઘરે આવ્યા છે, હરખાતા હરખાતા ચાલતા આવે છે, આનંદ સમાતો નથી કે ભગવાનના દર્શન થશે, ભગવાનને સ્વયં થાળ જમાડવાનો લાવો મળશે. એમ વિચારીને જ્યાં ઘરનો દરવાજો ખોલે અને ઘરમાં જોઈએ ત્યાં ભગવાન મળે જ નહીં, ભગવાન દેખાય જ નહીં, ભગવાન તો અદૃશ્ય થઈ ગયા છે. માટે એ લોકોને આશ્ચર્ય થાય છે કે હમણાં જ અહીંયા ભગવાન હતા. દયારામ વિચારે કે મને આશ્વાસન આપીને ગયા હતા કે હું અહીંયા ને અહીંયા જ બેસી રહીશ, અને પાછા ગયા ક્યાં?
હવે રાત્રિનો સમય છે માટે ખોજવું પણ ઘણું અઘરું પડે. એ વખતે તો કંઈ સ્ટ્રીટ લાઇટો હતી નહીં, દીવો કરીને મશાલ લઈ જઈને તમારે જવાનું શોધવાનું. માટે દયારામ ગામોગામમાં ઘેરે ઘેર જઈને રાતે બધા સૂઈ ગયા છે, છતાં પણ ખખડાવીને જગાડે છે અને પૂછે છે કે તમારે ત્યાં ભગવાન આવ્યો છે? શ્રીજી મહારાજને જોયા તમે? મારી ઘરે જ હતા પણ ખબર નહીં ક્યાં ગતા રહ્યા, તમારી ઘરે તો નથી આવ્યા ને. એમ બધાને જગાડીને પૂછે છે, બધા ખીજાય છે એની પર કે તું સૂઈ જા, અમને પણ સુવા દે, ભગવાન તો અહીંયા છે જ નહીં, ભગવાન તો અત્યારે કચ્છમાં વિચરણ કરે છે, તેરા ગામમાં છે ભગવાન, તો અહીંયા ક્યાંથી આવે, ક્યાં કચ્છ અને ક્યાં આપણું ગામ. એવી રીતે દયારામને બધી વાત કરે છે. દયારામ તો એની આસ્થા છોડતો નથી, એને ભગવાનને પ્રત્યક્ષ દીઠા છે, આંખોએ કરીને જોયા છે, માટે વાત કેમ માન્યામાં આવે. તોય એ ઘરે ઘર જઈને વાત બધાને પૂછે છે અને બધા થકી એવો જ ઉત્તર જ્યારે મળે છે કે ભગવાન તો કચ્છમાં છે, ત્યારે નિરાશ થકો પાછો ઘરે આવે છે. અને નિરાશ તો છે, છતાં પણ એના મનમાં એક હરખની જે આમ દીપની કેમ જ્યોત સદૈવ પ્રગટ રહે, એમ એના મનમાં આનંદ પ્રગટ રહે છે. અને આનંદનું કારણ શું છે તે સ્વામી લખે છે. કહે દયા રામ તે હવાર, આજો આપ્યો હમના જહાર, કહે સતસંગી ધન્ય ધન્ય, થયું અલૌકિત ને દર્શન, આપ્યો પ્રભુએ પરચો આજ, ધન્ય ભાગ્ય તારા દ્વિજ રાજ, વળી એ જ ગામ માહી એક, આપ્યો પરચો કહું કરી વિવેક. દયારામે ગામના જનોને કહે છે કે જો આ હાર જો, આ સ્વયં ભગવાને મને હાર આપ્યો છે, અને ભગવાન જો અહીંયા પ્રગટ ના થયા હોય તો મને હાર કેવી રીતના આપે. અને બધા લોકોને એવી રીતની વાત કરી વળ્યો, ત્યાં બધા ભેગા થઈને દયારામને કહે છે કે દયારામ શાંત થા, તારે નિરાશ થવાની કોઈ કારણ નથી, તારે તો ખરેખર આનંદમાં આવવાનું કારણ છે કે ભગવાને સ્વયં તને અલૌકિક દર્શન આપ્યા. ભગવાન તો કચ્છમાં છે અને ચાલીને અહીંયા આવે તો ઘણા દિવસો થાય, પણ તારા મનમાં ચોક્કસ ઈચ્છા હશે કે મારે ભગવાનને ઘરે બોલાવવા છે, ભગવાનની પૂજા કરવી છે, ભગવાનને મારા ઘરમાં પધરાવણી કરાવી છે, માટે ભગવાન કેવળ ને કેવળ તારો ભાવ પૂરો કરવા માટે તને અલૌકિક દર્શન આપી ગયા. દયારામે જે આવી વાત સાંભળી તેને પણ એવી મનમાં પ્રતીતિ થઈ ગઈ કે મને ઈચ્છા તો હતી જ, માટે ચોક્કસ ભગવાન મારી ઈચ્છાની પૂર્તિ કરવા માટે જ આવ્યા હશે. એવી રીતના દયારામ એને પ્રાપ્તિનો વિચાર કરતાં કરતાં, ભગવાનની કૃપાનો વિચાર કરતાં કરતાં રડતો જાય છે અને એક બાજુ હસતો પણ જાય છે. એમ દયારામને આનંદ ઉપજ્યો, મહારાજે એની કેવી રીતની સહાય તો ન કહેવાય પણ આમ એને કેવી રીતનો પરચો પૂર્યો, કેવી રીતનું ઐશ્વર્ય દેખાડ્યું, એને કેવી રીતનો કૃતકૃત્ય કર્યો તેનું વર્ણન અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું. અને હવે આગળ એ જ ગામમાં જેતલપુર ગામમાં બીજો જે પરચો બને છે તેની વાત સ્વામી આગળ લખી છે, એની કથા આવતીકાલે સાંભળીશું. અહીંયા 17 કડી સુધીની કથા પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજ.